નમસ્કાર ખેડૂત મિત્રો. ખેડૂત ખુશ તો બધા ખુશ, આ વાત લઈ અને આપણે દર વખતે એ ખેડૂત મિત્રોને મળીએ છીએ. ખેતીની જે છે એ કંઈક ને કંઈક નવી માહિતી એ મિત્રો આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. મિત્રો, હાલ જે છે એ શિયાળુ પાકોની અંદર ખૂબ મોટું વાવેતર એ મિત્રો શણિયાનું થઈ રહ્યું છે. આ વર્ષે જે છે એ શણિયાનું રેકોર્ડ બ્રેક જે છે એ વાવેતર થવાનું છે. સાથે સાથે ઘઉં અને ધાણા જીરુંનું પણ વાવેતર એ ખૂબ મોટા પ્રમાણમાં એ મિત્રો થયું છે. મિત્રો, ખેતીને જે છે એ વૈજ્ઞાનિક અભિગમ સાથે અપનાવશું અને ખેતીને જે છે એ કંઈક નવો મોડ આપશું તો ખેતીની અંદર એ મિત્રો આપણે શાર સાન લગાવી દેશું. ખેતીની અંદર ખર્ચાઓ ખૂબ મોટા પ્રમાણમાં એ ખેડૂત મિત્રો કરે છે, પણ ક્યારે કયો ખર્ચો કરવો જોઈએ એ જે છે જો આપણે થોડીક જે છે માહિતી જો મળી જાય તો ખેડૂત મિત્રો એ આપણે ખૂબ જે છે આગળ વધી શકીએ. મિત્રો, શિયાળુ પાકોમાં ખાસ કરીને શણિયાનું વાવેતર ઘણા બધા ખેડૂત મિત્રોએ કરી દીધું છે અને શણિયા જે છે એ ઓળે સડી ગયા છે. શણિયાનું વાવેતર ખૂબ મોટા પ્રમાણમાં થયું છે, ત્યારે શણિયાની અંદર જે છે વધારે ઉપજ લેવો હોય તો શું કરવું, તો એના માટે થઈ અને મિત્રો આજે આપણે વાત કરવી છે. શણિયાની અંદર વધારે ઉપજ લેવો હોય તો શું કરવું પડે, તો કે વધારે ઉપજ લેવા માટે એક તો એને પોષણ જે છે એ પૂરતા પ્રમાણમાં એ મિત્રો આપણે આપવું પડે. પોષણ જે છે એ જો આપશું તો છોડ જે છે એ આપોઆપ જે છે એનો વૃદ્ધિ વિકાસ ફાલફૂલ આવશે. પોષણ માટે મિત્રો સેન્દ્રીય કાર્બન, જમીનની અંદર રહેલા જે જીવતા જીવડાઓ છે, જે અળસિયાથી માંડી અને જે સૂક્ષ્મ જીવાણુઓ છે એને ખોરાક આપવાનો છે અને એ ખોરાક માટે એ મિત્રો બજારમાં સેન્દ્રીય કાર્બન મળે છે પણ ખૂબ ઊંચા ભાવે વેચાય છે. ત્યારે મિત્રો તુલસી એગ્રો ઇનોવેટિવ દ્વારા એ મિત્રો એ યુમી સ્ટેન્ડ કરીને જે છે એ બજારમાં સેન્દ્રીય કાર્બન જે છે આપ્યું છે. એક એકરમાં 1 કિલોગ્રામ 450 રૂપિયાનું આ એક આવે છે. એક એકરમાં તમારે આપવાનું છે અને એ તમે આપી દેશો એટલે છોડની અંદર જે છે પોષણનું કામ પૂરું થશે. છોડના જે છે એ વૃદ્ધિ વિકાસ માટે ખાસ કરીને જે છે એ ખેડૂત મિત્રો એ આપણે જ્યારે દર વર્ષે ભલામણ કરી હતી, ગયા વખતે પણ ભલામણ જે કરી હતી એ એટલે આ પ્રોસીડ. મિત્રો, આ પ્રોસીડ જે છે એ ખેડૂત મિત્રો માટે એ એક ખૂબ મોટી પ્રોસેસ કરવાવાળું કામ એ આ પ્રોસીડ કરવાનું છે. આ પ્રોસીડનું કામ શું છે, તો કે પ્રોસીડની અંદર આવે હું પ્રોસીડની અંદર મિત્રો ફોલિક એસિડ આવે છે. ફોલિક એસિડ જે છે એ એમાં પ્યોર ફોલિક 100% પ્યોર ફોલિક એસિડ જે છે પ્રોસીડની અંદર આપવામાં આવ્યું છે. ફોલિક એસિડનું કામ એ છોડની અંદર ડાળીની સંખ્યા વધારવાનું છે, ફૂટ વધારે પાડવા માટેનું એ મુખ્ય કામ જે છે એ આ પ્રોસીડનું છે. શણિયાના પાકની અંદર, જીરુના પાકની અંદર, ધાણાના પાકની અંદર, આપણા ઘઉંના પાકની અંદર મિત્રો 2 વખત છંટકાવ જો આપી ગયો અને તમારા છોડની અંદર જો શું ફેરફાર ન થાય તો તમે જ્યાંથી લાવ્યા ત્યાંથી આ પ્રોસીડનું ડબલું જે છે, પ્રોસીડનું જે છે આ ખોખું છે એ પાછું દઈ આવજો અને પૈસા પાછા લઈ આવજો. આંખે દેખાય એવું રિઝલ્ટ એ આ પ્રોસીડનું તમને જોવા મળશે. માત્ર જે છે એક પંપમાં 25-30 ગ્રામ નાખી અને છંટકાવ કરવાનો છે. 15 દિવસના ગાળે 2 વખત છંટકાવ કરવાનો છે. તમે જે છે એ 20 વીઘાના છણિયા કર્યા હોય તો માત્ર 2 વીઘામાં જ જે છે એ ખાલી પ્રોસીડ લાવો, 250 ગ્રામ લાવ્યા, 500 ગ્રામ લાવ્યા, 250 ગ્રામ જ ખાલી વાપરો અને પછીનું જે છે એ પડ્યું રહેવા દો. તમને જે છે એ 5મા 6ઠ્ઠા દિવસે જે છે એમાં પીળાશ દૂર થઈ જાય, વૃદ્ધિ વિકાસ ન થાય, ફાલ ફૂલ ન આવે અને છોડનો જે છે એ ડાળીની સંખ્યા જો ન વધે. મિત્રો, ડાળીની સંખ્યા વધે તો છોડનું ઉત્પાદન વધે છે. શા માટે, તો ડાળની સંખ્યામાં જ જે છે પોપટા એ બેસે છે. ઘઉં હોય તો એની અંદર ફૂટ ક્યારે બેસે, જો એની અંદર ફૂટ જે છે એ શરૂઆતથી જ ફૂટ સારી હોય તો જે ટાંગો હોય તો એની અંદર કાંઈ ઉત્પાદન ન આવે, બધાને ખબર છે. જીરાની અંદર જે છે એ મિત્રો આપણે બધાને ખબર, જીરું, વરિયાળી, ધાણા આની અંદર ડાળીની સંખ્યા એ વધારવા માટે આ પ્રોસીડ જે છે એ ખૂબ જ અગત્યનું કામ કર્યું છે. અને ખેડૂત મિત્રો, આ પ્રોસીડ જે છે એ માત્ર તમને 30 રૂપિયાનો પંપ જે છે પડવાનો છે. 30 રૂપિયા એટલે 2 વખત છંટકાવ કરશો તો 30-30 એટલે કે 3 વીઘે 3 પંપ કરીએ તો 90 રૂપિયાનો ખર્ચો થવાનો છે અને 2 વખત છંટકાવ કરીએ એટલે મિત્રો 180 રૂપિયાનો ખર્ચો થશે. મિત્રો, આ 180 રૂપિયાના ખર્ચની અંદર તમને 1800 રૂપિયા કરતાં પણ વધારે જો બેનિફિટ ન થાય તો તમે જ્યાંથી લાવ્યા હોય, જે દુકાનેથી લાવ્યા હોય, ત્યાં તમે જે છે આ પ્રોસીડ પાછું આપી આવજો. જે ખેડૂત મિત્રોને પાક ઠઠુડાઈ ગયો હોય, વધતો નથી, છોડ જે છે ગ્રોથ નથી કરતો, પીળો પડી ગયો છે, એ ખેડૂત મિત્રો વગર આંખ્યું વિહીને જે છે અમે ખેડૂત મિત્રો તમને ભલામણ કરીએ છીએ. કોઈ પણ દવાઓ છાંટતા હોય એની સાથે જે છે આ પ્રોસીડ તમે આપી શકો છો. આ જે છે એ કોઈ છોડની અંદર એ કોઈ કેમિકલ આની અંદર ઉપયોગ કરવામાં આવ્યું નથી, માત્ર ને માત્ર જે છે એ પ્રાકૃતિક રીતે તૈયાર કરવામાં આવેલું આ ફોલિક એસિડ છે અને આનો ઉપયોગ જે છે ખેડૂત મિત્રો તમે 25 ગ્રામ લેખે એ તમે ઉપર છંટકાવમાં તમે કરી શકો છો. ખેડૂત મિત્રો, તમે જે છે આ વખતે જે ખેડૂત મિત્રોએ ગયા વર્ષે પ્રોસીડનો ઉપયોગ કર્યો હોય અને એમને જે છે એના રિઝલ્ટ જે જેવા દેખાણા હોય એ મને ચોક્કસ જે છે કમેન્ટ કરીને જણાવજો. આ વખતે ખેડૂત મિત્રો તમે વાપરો છો અને તમને જે છે એનું રિઝલ્ટ કેવું મળ્યું ચોક્કસ અમને જે છે એ ફોન કરીને જણાવજો. અમારો હેલ્પલાઈન નંબર છે 90231 90231 93689. આ નંબર પર મિત્રો ફોન કરી અને ગુજરાતના કયા ખૂણા ઉપર કયા ડીલર પાસે મળશે, ગુજરાતના તમામ ખૂણા
તમામ જે છે તાલુકામાં તમામ જગ્યાએ જે છે એ તમને આ પ્રોસીડ જે છે મળી જશે. ખેડૂત મિત્રો, તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને બીજા ખેડૂતોને જે છે એ આંગળી સિંધાના પૂર્ણ લેવા માટે આ વિડીયોને શેર કરજો. અને ખેડૂત મિત્રો જે છે આ પ્રોડક્ટ જે છે એના ખિસ્સામાં અંદર જે ખર્ચ જે છે ઊંસા ભાવના જે ખર્ચાઓ કરે છે એની જગ્યાએ ખેડૂતને પોવાય એવી રીતના અને ખેડૂતને સામે દેખાય એવું રિઝલ્ટ એ ખેડૂત મિત્રો તમને મળી રહી છે. રિઝલ્ટ ના મળે તો પૈસા પરત આવી જશે, આ કંપની જવાબદારી લે છે. તો ખેડૂત મિત્રો, આપણા ખેડૂતોને મદદ કરવા માટે એ તમે પણ આગળ આવજો. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ.